મારું નામ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા. 2016માં મારા લગ્ન રવિન્દ્રસિંહ જાડેજા સાથે થયા. એ પહેલાં મારું ગ્રેજ્યુએશન મિકેનિકલ એન્જિનિયરિંગ, દેન આફ્ટર આઈ વેન્ટ દિલ્હી ફોર યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ક્યાંક ને ક્યાંક લોકસેવા અને સમાજ સેવા સાથે મારું જે એક કર્તવ્ય છે એ બજાવવાનો પ્રયત્નના હેતુથી હું દિલ્હી હતી. સિવિલ સર્વિસીસ એટલે કે બ્યુરોક્રેસીના માધ્યમથી લોકસેવાના કાર્ય કરી શકું, સાથે સાથે ઇન્ડિયન એરફોર્સ જેવી કઠિન પરીક્ષા મેં પાસ કરેલી હતી અને દેશ સેવાનો જે એક વિચાર હતો એને હું આગળ ધપાવવા માગતી હતી. ફોર્ચ્યુનેટલી માતાજીના બ્લેસિંગ્સથી રવિન્દ્રસિંહ જાડેજા સાથે મારા લગ્ન થયા. લગ્નના તાતણે બંધાઈને ક્યાંક ને ક્યાંક સમાજ સેવાનો જે ભાવ હતો, લોકસેવા માટેની એક તત્પરતા હતી, એ ક્યાંય ચૂકાઈ ન જાય એના માટે થઈને 2018માં હું અને મારા હસબન્ડ આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર સાહેબ મોદીની મુલાકાત માટે ગયેલા. ત્યાં જઈને એમની વિચારધારા, એમના માર્ગદર્શન અને એમની ભારત દેશ પ્રત્યેની જે વિકાસની જે એક યાત્રા છે એમાં જોડાવાની ઈચ્છાથી અને સરના માર્ગદર્શનથી 2019માં મેં ભારતીય જનતા પાર્ટી જોઈન કરેલું. સાથે સાથે કરણી સેનાના ગુજરાત પ્રદેશના મહિલા અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરેલી અને મારું એક માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છે જેના અધ્યક્ષ પદે રહીને સમાજ સેવાના લોકકલ્યાણના કાર્યો હું કરતી આવી છું. 2019થી લઈ અને 2022 સુધી સ્ત્રી સશક્તિકરણ નારી જાગૃતિ અંતર્ગત જામનગરની આસપાસના લગભગ 200 જેટલા ગ્રામ્ય વિસ્તારની મેં વ્યક્તિગત મુલાકાત લીધેલી છે. ક્યાંક ને ક્યાંક છેવાડાના માનવી સુધી પહોંચવાની ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આગળ ધપાવવા મહિલાઓ શારીરિક, માનસિક, આર્થિક, રાજકીય સક્ષમ બને, સ્ત્રી સશક્તિકરણ જાગૃત થાય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ત્રણેય વર્ગ સુધી પહોંચે, ચાહે યુવાનો હોય, ચાહે મહિલા હોય, ચાહે વૃદ્ધ હોય, એ ઘણી બધી યોજનાઓનો લાભ મારા અંતર્ગત મેં લેવડાવ્યો છે. આ ઉપરાંત વિધવા સહાય, વૃદ્ધ પેન્શન અને મહિલા પોતાની રીતે સક્ષમ બની શકે માટે સિલાઈ મશીનના વિતરણ, બહેનોને કરિયાવરમાં મદદરૂપ થવું, યુવાનો માટે થઈને ખાસ કરીને જામનગરમાં જ કોચિંગ ક્લાસ, એ પણ સાવ નજીવી કિંમતે મેં ઉપલબ્ધ કરાવ્યું છે કે સરકારી કોઈપણ જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં યુથ વધુમાં વધુ રિપ્રેઝેન્ટ કરી અને બેરોજગારીમાંથી બહાર આવી શકે એ માટે હું સતત પ્રયત્નશીલ રહી છું. જામનગરના 6 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં અગ્નિવીર ભરતી માટે મેં પોતે મારા ખર્ચે ગ્રાઉન્ડની પ્રિપરેશન યોગ્ય માર્ગદર્શન સાથે કોચિંગ ક્લાસ એમને મળી રહે એ અંતર્ગત કરાવેલી છે અને હાલમાં આ જ સેવાકીય પ્રવૃત્તિ હું નિરંતર કરતી આવી છું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.